પલસાણા તાલુકાના એના ગામમાં ખેડૂતો કે જેમની જમીન સૂચિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં સંપાદિત થનાર છે, ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી છતાં પણ તેમની જમીન ઉપર સંપાદનની નોંધ કરી છે, તે અંગે પલસાણા ખાતે મામલતદારને ખેડૂત દ્વારા વાંધા અરજી આપી છે. પલસાણા તાલુકાના ખેડૂત આગેવાન પરિમલ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી છતાં પણ તેમની જમીન ઉપર સંપાદનની નોંધ કરી છે, તે સદંતર ખોટું છે, જેનો વિરોધ કરવામાં તે સૌ ખેડૂતો મામલતદારને મળ્યા હતા. એમનું કહેવું હતું કે અમારા ગામમાં ચરોતિયા પાટીદાર ટ્રસ્ટ પાસે સરકારે એક ચોરસ મીટર 3799 રૂપિયા બજાર કિંમત ગણી વસૂલ્યા છે, જે રકમ ચૂકવવામાં એક વર્ષ તો વિલંબ થતા 12% લેખે વ્યાજ પણ વસૂલવામાં આવે છે અને આ બજાર કિંમત રાજ્ય મૂલ્યાંકન સમિતિએ નક્કી કરે છે. હવે જ્યારે ખેડૂતોની જમીન સંપાદિત થનાર હોય એમના માટે આજ બજાર કિંમત હોવી જોઈએ, પણ તેઓને 424 બજાર કિંમત પ્રમાણે ચૂકવણી કરવામાં આવનાર છે. ખેડૂતોનું કહેવું હતું કે તેઓએ કલેક્ટર પાસે પણ મુલાકાતની મંજૂરી માંગી છે, પણ એ મંજૂરી ન મળતા તેઓને મળી શકાયું નથી. આવનારા દિવસોમાં એના ગામના સૌ ખેડૂતો જમીન સંપાદન અધિકારીની મુલાકાત લઈ પોતાનો વિરોધ રજૂ કરશે. મારું નામ પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ છું. પણ અત્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે અમારા ગામમાંથી પસાર થાય છે એટલે ગામના આગેવાન તરીકે હું આ લોકો સાથે આવ્યો છું. સૌ અસરગ્રસ્ત ખેડૂતો છે, અમને વળતર આપ્યું નથી અને વળતર જે આપવાના છે નિમ્ન કક્ષાનું છે, ખૂબ જ ઓછું વળતર છે, જેની સામે અમને વાંધો છે. અમારી પાસે થોડા પુરાવા છે કે અમારા ગામની જે જમીન હતી એના એ લોકો અમારી પાસે વધારે પૈસા લીધા છે અને અમને ઓછા પૈસા ચૂકવ્યા છે. તો મામલતદાર સાહેબને અરજી આપવા આવ્યા છીએ કે તમે અમને વળતર આપ્યા વગર જે એન્ટ્રી પાડી છે જમીન પર એ રિવાઇઝ કરશો અથવા એમાં તમારાથી જે ઘટતું થાય એ કરશો. અને આ જ વસ્તુની અમે કલેક્ટર સાહેબને પણ એક અરજી આપવાના છે કે અમને વળતર વધુ થાય તે માટે તમારાથી જે પ્રયત્ન થાય એ જોઉં. અમારી પાસે જે આધાર પુરાવા છે એ અમે કલેક્ટર સાહેબને પણ આપવાના છે, પણ નસીબ સંજોગવશાત અમને આજે એપોઇન્ટમેન્ટ કલેક્ટર સાહેબની મળી શકી નથી, એટલે પાછા ટ્રાય કરશું કે કલેક્ટર સાહેબની મંજૂરી મળે પછી એમને પણ અમે રજૂઆત કરવા જવાના છે. આજે કેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે અને કેટલા જણા આવ્યા છે? ઓકે, અમારા 141 સર્વે નંબર અસરગ્રસ્ત છે અને એના ગામ તમને ખબર છે એ પ્રમાણે NRI ગામ છે, તો ઘણા ખેડૂતો અમારા અમેરિકા છે એટલે અહીંયા એનામાં જે હાજર જેટલા ખેડૂત સભાસદો છે બધા હાજર છે.